મગફળી ડાંગર મકાઈ અને બાજરી ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી પ્રક્રિયા શરૂ નોંધણી પ્રક્રિયા બાદ થશે ટેકાના ભાવે ખરીદી ચોમાસાની સીઝન પૂર્ણ થવામાં છે અને તેની સાથે જ સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવાની પ્રક્રિયા હાથ ધરી ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ રાજ્ય સરકારે જાહેર કરેલી પ્રક્રિયા શરૂ ગ્રામ પંચાયતના વીસી કરશે નોંધણી મગફળી ડાંગર મકાઈ અને બાજરીના પાકની નોંધણી શરૂ દેવભૂમિ દ્વારકામાં વરસાદ બાદ તારાજી જાણ કલ્યાણપુરનો ગાગા ગુરકટ વિસ્તાર જળબંબાકાર દ્વારકાથી લીંબડી જવાનો રસ્તામાં પાણી ભરાઈ ગયા ચારકલા સોલ્ટ પાસે ખાનગી ટ્રાવેલ્સ વાહનો રોડ પર ફસાયા અમરેલીમાં બાબરા પંથકના ખેડૂતોમાં રોષ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાની ઓફિસમાં તાળા જોતા ખેડૂતો ગુસ્સે ભરાયા ભારે વરસાદથી ખેડૂતોને હાલાકી વારા ડુંગરા ગામના ખેડૂતોમાંથી આફત વરસાદે મુશ્કેલી સર્જી ખેતરોમાં પાણી ભરાઈ ગયા પાકનું પણ ધોવાણ થયું જેતપુરના દેડીધાર પાસે ભાદર નદી પરના પુલને નુકસાન પૂરના પાણીમાં ધોવાઈ ગયો છે બેઠો પુલ જેમમાંથી પાણી છોડાતા આવ્યું હતું પૂર પુલ પર પડ્યા ખાડા સ્થાનિકોને ભારે હાલાકી આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની નોંધણી પ્રક્રિયાની કામગીરી ખોરવાશે ગ્રામ પંચાયતના તલાટી મંત્રી અને વીસી હડતાળ પર ઉતર્યા સરકારે ગ્રામ પંચાયતમાં નોંધણી કરવાની જાહેરાત કરી હતી રાજકોટ જૂના માર્કેટયાર્ડમાં ખેડૂતો ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન માટે પહોંચ્યા લોધિકા હડમતિયા ગુલીડા વગુદળ પાળગામથી ખેડૂતો પહોંચ્યા રાજકોટમાં મગફળી રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ખેડૂતોને થતી હાલાકી અંગે ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર પર પ્રહાર કર્યા કહ્યું કે સરકાર વીસી અને તલાટી મંત્રીઓના પ્રશ્નોનું નિરાકરણ નથી લાવતા જેથી ખેડૂતો હેરાન થઈ રહ્યા છે જૂનાગઢમાં વરસેલા ભારે વરસાદની ઘેડ પંથકમાં પાક પર માઠી અસર સોયાબીન કપાસ મગફળી જેવા પાક નિષ્ફળ ગયા ખેડૂતોને સરકારની આર્થિક સહાય જ બચાવી શકશે સાબરકાંઠામાં વીસી કર્મચારીઓનું પ્રદર્શન ઈ ગ્રામ કેન્દ્રો બંધ રાખી કર્યો કામનો બહિષ્કાર હિંમતનગર તાલુકા પંચાયત કચેરી આગળ વીસી કર્મચારીઓ વિરોધ કર્યો ચાલુ વર્ષે પાકમાં નુકસાનના વળતર આપવા માટે સરકાર મદદ કરવા તત્પર હોવાનું રાજ્ય કૃષિ મંત્રીએ નિવેદન આપ્યું ખેડૂતોના નુકસાન અંગે સર્વે કરવામાં આવ્યો છે અને વડાપ્રધાનના ખેડૂતોની આવક ડબલ કરવાના ધ્યેય પર સરકાર કાર્યરત હોવાનું પણ જણાવ્યું અરબી સમુદ્રમાં સર્જાયેલું શાહીન વાવાઝોડું પ્રતિ કલાકે 25 કિલોમીટરની ઝડપથી વધી રહ્યું છે આગળ દેવભૂમિ દ્વારકાથી 400 કિલોમીટર દૂર વાવાઝોડું આગામી 24 કલાકમાં વધુ મજબૂત બનશે જો કે ભારતીય દરિયાઈ સીમામાંથી દૂર જતું હોવાથી ગુજરાતને નહીં થાય કોઈ અસર રાજ્યમાં આજે વરસાદે વિરામ લીધો સવારથી એક પણ જિલ્લામાં નથી વરસાદ પડ્યો ગઈકાલે 101 તાલુકામાં વરસાદ પડ્યો હતો રાજ્યમાં આજથી વરસાદની ગતિ ધીમી પડી શકે છે જો કે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગે કરી છે આગાહી સારા વરસાદથી રાજ્યના 75 ડેમ પાણીથી સંપૂર્ણ છલકાયા સૌરાષ્ટ્રના 141માંથી 64 ડેમ ઓવરફ્લો મધ્ય ગુજરાતમાં 5 ડેમ ભરાયા છે કચ્છ અને ઉત્તર ગુજરાતના 1-1 ડેમ ભરાયા છે રાજ્યના કુલ 207 ડેમમાં સરેરાશ 75.51% પાણીનો સંગ્રહ નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો ઉપરવાસમાંથી 73,047 ક્યુસેક પાણીની આવક હાલ ડેમ 70% ભરાયેલો ભરૂચમાં ભારે વરસાદ બાદ ગાંધી બજાર વિસ્તારમાં રસ્તા ધોવાયા વિસ્તારમાંથી પસાર થવું મુશ્કેલ બન્યું સ્થાનિકોનો તંત્ર પર આરોપ તંત્ર પર ઓરમાયું વર્તન દાખવવાનો આરોપ મોરબીની જવાદોરી સમાન મચ્છુ બે ડેમ 100% ભરાયો ડેમના 5 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા જામનગરના બાળા નજીક 2 વ્યક્તિ ડૂબ્યા સીતારામ નદર ચેક ડેમ પર સર્જાઈ દુર્ઘટના ચાલીને જતી વ્યક્તિનો પગ લપસતા શખ્સ ડૂબ્યો તેને બચાવવા જતી અન્ય વ્યક્તિ પણ ડૂબી બંને વ્યક્તિના મોત થઈ ગયા સુરતમાં ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં સતત ઘટાડો સવારે ડેમના 1,33,303 ક્યુસેક પાણીની આવક જ્યારે 28,437 ક્યુસેક પાણીની જ આવક નોંધાઈ
સુરેન્દ્રનગરના સાયલામાં ધજવાડા ગામને કોઝવે પાણીમાં ગરકાવ. ઉપરવાસમાં વરસાદને કારણે નીંભણી નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા. સાયલા તાલુકાના ગ્રાભબડી, ઠીકવાડી, કસવાડી સહિતના રસ્તા બંધ થયા. જૂનાગઢ જિલ્લામાં વરસેલા વરસાદથી ખેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ. કેટલાક ગામડાઓમાં પાણી ઓસરતા રસ્તાઓ ખુલ્લા થયા. ખેતરોમાં પાણી ભરાતા વિવિધ પાકને નુકસાન. નસવાડીના રાજુપુરા ગામે અશ્વિન નદીનો કોઝવે જર્જરિત. 7 વર્ષ પહેલા તૂટી ગયેલા કોઝવેનું હજુ નથી થયું સમારકામ. વરસાદમાં સ્થાનિકોને ભારે હાલાકી. વલસાડમાં પારડી તાલુકાના પલસાણા ગામે માછલી પકડવા ઉતરેલા 2 યુવકો તળાવમાં ડૂબ્યા. 1 યુવકનો મૃતદેહ મળ્યો. બીજાની શોધખોળ. ઉનાના દિલવાડા ગામે યુવાન તણાવ. નદીના પ્રવાહમાં યુવાન તણાવ. મછુદરી નદીના કોઝવે પરથી બાઇક પર પસાર થતી વખતે સર્જાય દુર્ઘટના. અમદાવાદમાં નાર્કોટ્રિક્સ કંટ્રોલ બ્યુરોએ એમજી ડ્રગ્સના જથ્થા સાથે 3 શખ્સની ધરપકડ કરી છે. વડોદરાના ગૌત્રી દુષ્કર્મ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ આગળ વધારી. આરોપી રાજુ ભટ્ટને લઈને નિસર્ગ ફ્લેટ પર ઘટનાની રીકન્સ્ટ્રક્શન માટે પહોંચી હતી પોલીસ. કાંકરેજની બનાસ નદીમાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયું. ગાંધીનગર ફ્લાઇંગ સ્કોડે 5 ગાડી ઝડપી. કસલપુરા ગામમાં નદીમાંથી પરમિટ વગર રેતી ભરેલા 5 ડમ્પર કબજે કર્યા. પાલનપુરમાં મણિભુવનમાંથી 45 કરોડના દાગીના ચોરી થયાની હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ. લીલાવતી હોસ્પિટલના ટ્રસ્ટી પ્રશાંત મહેતાએ ફરિયાદ નોંધાવી હતી. સુરતમાં લિબાયત ગિરિરાજનગરમાં ઇન્ડસ્ટ્રીયલ મારુતિનગર પાસે યુવકની હત્યા. અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા યુવકનું મોત થયું. સુરેન્દ્રનગરમાં સોનીને ત્યાં લૂંટ કરવા જતા 7 રીઢા ગુનેગાર ઝડપાયા. રિવરફ્રન્ટ પરથી કારમાં પસાર થતા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા. આરોપીની પૂછપરછમાં અગાઉ પણ અનેક ગુનાઓ આચરેલા હોવાનો ખુલાસો થયો. રાજકોટની વૈભવી હોટેલમાં ડાન્સના વીડિયોનો કેસ. પોલીસે તપાસ શરૂ કરી. જાણવા જોગ દાખલ કરી તપાસ. હોટેલ ઇમ્પિરિયલમાં તપાસ શરૂ કરાઈ છે. હોટેલમાં પાર્ટી નહીં થવાનું સંચાલકનું આ નિવેદન. વીડિયોની ફોરેન્સિક તપાસ થશે. રાજકોટના જંકશન પ્લોટ વિસ્તારમાં થોડા દિવસે ચોરી. ઘરનો ઝાંપો ચોરી. ટોળકી ફરાર. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ.